અસલામુ અલેકુમ. ધોરણ 12 વિષયનામાના મૂળ તત્વ ભાગ 2 પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો. વિદ્યાર્થીની મિત્રો, ગયા સેશનમાં આપણે નફા નુકસાનના પત્રકમાં જે આપણે જૂના વાર્ષિક હિસાબો શીખ્યા હતા ધોરણ 11માં, તેમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે છે તેના વિશે અભ્યાસ કર્યો અને તેના શીર્ષકો ક્યાંથી લેવામાં આવે છે. તો આપણે જે ધોરણ 11માં વાર્ષિક હિસાબો શીખ્યા હતા તેમાંથી વેપાર ખાતા અને નફા નુકસાન ખાતામાંથી જે વિગતો લેવાની હોય છે તેને કયા શીર્ષક હેઠળ સમાવવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો અને નફા નુકસાન પત્રકનો નમૂનો પણ આપણે જોયો. ફરીવાર એકવાર નજર મારી દઈએ તો આ છે નફા નુકસાનનું પત્રક, જેનું શીર્ષક કંપનીનું નામ, ત્યારબાદ તારીખ, ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક, જેમાં ટોટલ 4 ખાના વિગત, નોંધ નંબર, ચાલુ વર્ષના આંકડાઓ અને અગાઉ વર્ષના આંકડાઓ. હવે જે વિગતો છે તેમાં પહેલા નંબર પર કામગીરીની ઉપજ, એટલે કે વેચાણની ઉપજ, જે વેપાર ખાતાની જમા બાજુમાંથી લેવામાં આવશે. બીજી વિગત છે અન્ય ઉપજ, જે નફા નુકસાન ખાતાની જમા બાજુ પરથી લેવામાં આવશે. અને ત્યારબાદ ત્રીજા ક્રમ પર આવશે કુલ ઉપજ. કુલ ઉપજ એટલે નંબર 1 અને નંબર 2ની જે ઉપજ છે, એટલે કે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો તેમજ નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો, બંનેનો સરવાળો કરતાં કુલ ઉપજ મળશે. તમે જાણો જ છો કે જમા બાજુ એટલે ઉપજની બાજુ. અહીંયા આવકનો સરવાળો થઈ ગયો. ત્યારબાદ ખર્ચાઓનો સરવાળો કરવાનો છે, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુની વિગતો લેવાની છે અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની વિગતો લેવાની છે. તો પ્રથમ 3 વિગતો વેપાર ખાતાની ઉધાર બાજુથી લેવાશે. વપરાયેલ માલની પડતર, પુનઃવેચાણ માટેની ચોખ્ખી ખરીદી, સ્ટોકના ફેરફારો, જેમાં અર્ધ તૈયાર માલ, તૈયાર માલ અને વેપાર માટેના સ્ટોકમાં ફેરફાર, તમામ વેપાર ખાતાની ઉધાર બાજુથી લેવામાં આવશે. ત્યારબાદ 4 વિગતો છે કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળેલ રકમ, અન્ય ખર્ચા. આ 4 વિગતો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુથી લેવામાં આવશે અને આ તમામ ખર્ચાઓનો સરવાળો કરી તેનો કુલ સરવાળો કુલ ખર્ચા તરીકે લખવામાં આવશે. ત્યારબાદ કુલ ઉપજમાંથી કુલ ખર્ચા માઇનસ કરવામાં આવશે. તો 5મા ક્રમ પર તમને મળશે અપવાદરૂપ અને અસાધારણ બાબતો અને કર પહેલાંનો નફો. અહીંયા તમારે અપવાદરૂપ અને અસાધારણ બાબતોને તમારા અભ્યાસક્રમમાં સમાવવામાં આવી નથી, તે છતાં પણ તમારા જે પુસ્તકમાં વાર્ષિક હિસાબના નમૂનાઓ આપ્યા છે જેની અંદર નફા નુકસાનના પત્રકમાં નમૂનામાં આ વિગતો આપી છે, તો તે પણ આપણે એકવાર જોઈ લઈએ, જો કે તે પરીક્ષામાં અપેક્ષિત નથી. તો અપવાદરૂપ અને અસાધારણ બાબતો અને કર પહેલાંનો નફો મળી જાય ત્યારબાદ અપવાદરૂપ બાબતો કઈ કઈ છે તેના વિશે લખવામાં આવે છે. ત્યારબાદ તેને 6ઠા ક્રમ પર બતાવ્યા બાદ 7મા ક્રમ પર 5મા ક્રમમાંથી 6ઠો ક્રમ, એટલે કે અપવાદરૂપ અને અસાધારણ બાબતો અને કર પહેલાંના નફામાંથી જે તમારી અપવાદરૂપ બાબતો છે તેને માઇનસ કરવામાં આવશે તો તમને જે મળશે તેને કહેવાશે અસાધારણ બાબતો અને કર પહેલાંનો નફો. ફક્ત અહીંયા અપવાદરૂપ બાબતો માઇનસ થઈ છે. ત્યારબાદ અસાધારણ બાબતો કઈ છે તે તમારે 8મા ક્રમ પર દર્શાવવાનું છે અને તેને 7મા ક્રમમાંથી બાદ કરીને 9મા ક્રમ પર આવકવેરા પહેલાંનો નફો દર્શાવીશું. એટલે તમારી જે 7મી વિગત છે તેમાંથી 8મી વિગત માઇનસ કરશો તો મળશે આવકવેરા પહેલાંનો નફો. હવે આપણે એ વિગત ધ્યાનમાં લેવાની છે કે અપવાદરૂપ અને અસાધારણ બાબતોને તમારે અભ્યાસક્રમમાં અપેક્ષિત નથી, એટલે પરીક્ષામાં પૂછાશે નહીં. એટલે તમારે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા માઇનસ કરશો એટલે જે વિગત આવશે તે આવકવેરા પહેલાંનો નફો મળશે અને તેમાંથી તમે કર બાદ કરશો, આવકવેરા બાદ કરશો તો તમને મળશે આવકવેરા બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો. આ બધી જે વિગતો અહીંયા દર્શાવી છે, ચાલુ કામગીરીનો નફો, તે તમારો કામગીરી નફો એટલે કે આવકવેરા પછીનો નફો કહેવાશે. આ વધારાની વિગતો તમારે ધ્યાનમાં લેવાની નથી. હવે જે વિગતો આપણે નફા નુકસાનના પત્રકમાં જોઈ તેમાં કયા શીર્ષકમાં કઈ વિગતો લખવામાં આવશે, એટલે કે નફા નુકસાનના પત્રક તૈયાર કરવાને લગતી સામાન્ય સૂચનાઓ તમને આપી છે, એ સૂચનાઓનું પાલન આપણે કરવાનું રહેશે. આ સૂચનાઓ નફા નુકસાનના પત્રકને તેમજ ઉપજ ખર્ચ ખાતાને એક સરખી રીતે લાગુ પડે છે. બીજો સૂચના છે
નાણાકીય કંપની સિવાયની કંપનીઓની બાબતોમાં કામગીરીમાંથી ઉપજ જુદી નોંધ દ્વારા નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવશે. નાણાકીય કંપની એટલે જે નાણાંની લેવડ દેવડનું કાર્ય કરતી હોય, નાણાંનો ધંધો કરતી હોય, તે કંપની સિવાયની કંપનીઓની બાબતમાં કામગીરીમાંથી ઉપજ જુદી નોંધ દ્વારા દર્શાવવામાં આવે છે, જેમાં પેદાશનું વેચાણ, સેવાઓનું વેચાણ અને અન્ય કામગીરીની ઉપજનો સમાવેશ થાય છે. નાણાકીય કંપની હોય તો ત્યારે શું કરવાનું? તો કે નાણાકીય કંપનીની બાબતમાં કામગીરીમાંથી ઉપજ કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવશે? તો તેમાં વ્યાજની ઉપજ અને અન્ય નાણાકીય સેવાઓની ઉપજ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવશે. કારણ કે નાણાકીય કંપની હોય તો નાણાં લેવડ દેવડનું કાર્ય થતું હોય, એટલે કે ઉછીના નાણાં આપવાનું કાર્ય થતું હોય, તો વ્યાજની ઉપજ થશે અને અન્ય નાણાકીય સેવાઓ જો આપવામાં આવે તો તેના વિશેની ઉપજ થશે. આ મુદ્દા પણ તમારે બહુ ખાસ ધ્યાનમાં લેવાના નથી, પરંતુ ત્રીજા ક્રમથી જે શરૂ થાય છે તે ખર્ચાઓમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થશે તે તમારે બરાબર ધ્યાનથી જોવાનું છે. જેમ કે પ્રથમ છે નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા શીર્ષકમાં કઈ કઈ વિગતો સમાવી શકાય? તો તેમાં વ્યાજનો ખર્ચ, બીજું છે નાણાં ઉછીના લેવાનો અન્ય ખર્ચ, જેમ કે જામીનગીરીઓ બહાર પાડીએ તો જામીનગીરીઓ બહાર પાડીએ એટલે ડિબેન્ચર ધારો કે બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર બહાર પાડવા માટેનો જે ખર્ચ થાય તેને નાણાં ઉછીના લેવાનો અન્ય ખર્ચ તરીકે દર્શાવી શકાય. ત્યારબાદ વિદેશી હુંડિયામણના દરના ફેરફારોથી ઉદ્ભવતો નફો કે નુકસાન પણ નાણાકીય ખર્ચમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ ચોથા ક્રમ પર છે અન્ય આવકો. અન્ય આવકોના શીર્ષકમાં કોને સમાવવામાં આવે છે? તો અન્ય આવકોમાં વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, રોકાણોના વેચાણનો ચોખ્ખો લાભ કે નુકસાન અને અન્ય બિનકામગીરી આવક એટલે કે ગલખાત, પરત જેવી અન્ય આવકો હોય, બિનકામગીરીની આવક હોય તેનો સમાવેશ અન્ય આવકમાં કરી શકાય. આપણે કામગીરીની આવક, કામગીરીની ઉપજ એટલે કે વેચાણની આવકનો સમાવેશ થાય, પરંતુ અન્ય આવકોમાં, અન્ય ઉપજોમાં અહીંયા દર્શાવેલ ચાર વિગતો આવી શકે. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા, તેમાં કોનો સમાવેશ થાય? તો કર્મચારીઓને જે લાભ આપવામાં આવે તેનો સમાવેશ કર્મચારી લાભના ખર્ચ તરીકે કરવામાં આવે છે, જેમાં પગાર અને મજૂરી, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, કર્મચારી સ્ટોક ઓપ્શન સ્કીમનો ખર્ચ, સ્ટાફ કલ્યાણ ખર્ચ, આ પ્રકારના જે લાભ કર્મચારીઓને આપવામાં આવે છે તેના વિશેના ખર્ચાને કર્મચારી લાભના ખર્ચ તરીકે વર્ણવવામાં આવે છે, નોંધવામાં આવે છે. ત્યારબાદ આવ્યું નાણાકીય પડતર. નાણાકીય પડતરમાં લોન, ડિબેન્ચર, જાહેર થાપણ, બોન્ડ અને બેંક ઓવરડ્રાફ્ટ પર ચૂકવેલ વ્યાજ તેમજ ચૂકવવાનું બાકી વ્યાજ નાણાકીય પડતરના શીર્ષક હેઠળ સમાવવામાં આવે છે. ત્યારબાદ ઘસારો અને માંડીવાળેલ ખર્ચા શીર્ષક હેઠળ ચાલુ વર્ષનો કાયમી મિલકત પરનો ઘસારો. આપણે જાણીએ છીએ કે આપણે જે હિસાબો લખીએ છીએ તે મહેસૂલી હિસાબો છે, એટલે કે ચાલુ નાણાકીય વર્ષના જ હિસાબો લખવામાં આવે છે. તો ચાલુ વર્ષનો કાયમી મિલકત પરનો ઘસારો દર્શાવવામાં આવશે. ત્યારબાદ માંડીવાળેલ અદ્રશ્ય મિલકતો, તે પણ ચાલુ વર્ષની જે માંડવાળ હોય તે દર્શાવવામાં આવે છે. માંડીવાળેલ ભાડાપટે રાખેલ મિલકતો તેમજ વર્ષ દરમિયાન માંડીવાળેલ અવાસ્તવિક મિલકતો, જેવા કે પ્રસારિત મહેસૂલી ખર્ચ છે, સંશોધન અને વિકાસ ખર્ચ છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, ડિબેન્ચર પર વટાવ છે, આ તમામ વિગતોને ઘસારો અને માંડીવાળેલ ખર્ચના શીર્ષક હેઠળ સમાવવામાં આવે છે. અને એ સિવાયના તમામ ખર્ચાઓને અન્ય ખર્ચા તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં ઓફિસ અને વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, ઓડિટ ફી, ગલખાત, ચાલુ વર્ષની ગલખાત અનામતની જોગવાઈ, મિલકત વેચાણનું નુકસાન, બેંક ચાર્જીસ અને કમિશન, અન્ય ખર્ચા વગેરે, આ તમામ વિગતોને અન્ય ખર્ચાના શીર્ષક હેઠળ સમાવવામાં આવે છે. તો આપણે જે નફા નુકસાનના પત્રકમાં જે વિગતો સમાવવાની છે તેમાં સૌથી પહેલી કામગીરીની ઉપજ આવે છે. તો કામગીરીની ઉપજમાં વેચાણની ઉપજ દર્શાવી દઈએ છીએ. અન્ય ઉપજમાં આપણે જોયું તે રીતે અન્ય આવકો જે ચોથા ક્રમ પર આપેલી છે તે આવકો દર્શાવવાની છે. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા છે તે પાંચમા ક્રમ પર વિગતો આપી છે. ત્રીજા ક્રમ પર નાણાકીય ખર્ચા આપ્યા છે તે તમારી વિગત તમારે ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ નાણાકીય પડતર,
ઘસારો અને માંડી વાળેલ ખર્ચ અને અન્ય ખર્ચા આ તમામ વિગતોમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવી છે તમામ શીર્ષકોમાં તે તમારે ધ્યાનમાં લેવાની છે. અંતે જે નોંધ આપી છે તે એકવાર ધ્યાનમાં લઈ લઈએ કે નફા નુકસાનનું પત્રક જે નમૂનો તમને આપ્યો છે તે નમૂનામાં અપવાદરૂપ બાબતો, અસાધારણ બાબતો, મુલતવી કર, ચાલુ કામગીરી અને બંધ કામગીરીનો નફો કે નુકસાન, ચાલુ અને બંધ કામગીરીની આવક પર કર તેમજ શેર દીઠ કમાણી અપેક્ષિત નથી એટલે તમારા પરીક્ષામાં તે પૂછાઈ શકે નહીં. આ બાબતો કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ 3ના નમૂનામાં આપેલ છે, તેથી એ નમૂનો બેઠો અહીંયા તમને દર્શાવેલો છે, માટે તે વિગતો નમૂનામાં આપણે જોઈ. પણ ખરેખર તમારે પરીક્ષામાં કેવો નફા નુકસાનનો પત્રક બનાવવાનું છે તેનું નમૂનો અહીંયા દર્શાવ્યું છે. એકદમ શોર્ટમાં તમારું નફા નુકસાનનું પત્રક બનશે. શરૂઆત તેની શીર્ષકથી થશે, જે કંપની હોય તેનું નામ, લિમિટેડનું, તારીખ, ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. લિમિટેડ શબ્દ આવે એટલે શેર મૂડીથી મર્યાદિત જે જવાબદારીવાળી કંપની હોય તેની પાછળ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે, તો તેનો નમૂનો અહીંયા આપ્યો છે, જેમાં વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા. અહીંયા તમારે એ ધ્યાનમાં લેવાનું છે કે આપણે ચાલુ વર્ષના અને અગાઉના વર્ષના આંકડા હમણાં સુધી પરીક્ષામાં કોઈ દિવસ એ રીતે 2 વર્ષના આંકડાઓ આપવામાં આવ્યા નથી, તેથી આપણે ઇનર અને આઉટર 2 કોલમ રકમની જ બનાવવાનું રહેશે. ત્યારબાદ પહેલા ક્રમ પર કામગીરીની ઉપજ એટલે કે વેચાણની ઉપજ, બીજા ક્રમ પર અન્ય ઉપજ, ત્રીજા ક્રમ પર બંને ઉપજનો સરવાળો દર્શાવીશું, ત્યારબાદ ચોથા ક્રમ પર ખર્ચાઓ દર્શાવીશું અને કુલ ખર્ચાનો સરવાળો કરીશું. ત્યારબાદ આવકવેરાનો પહેલાનો નફો શોધવા માટે તમે કુલ ઉપજમાંથી કુલ ખર્ચા માઇનસ કરશો, તો 5મા ક્રમ પર લખીશું આવકવેરા પહેલાનો નફો. ત્યારબાદ 6ઠા ક્રમ પર આવકવેરાની જોગવાઈ દર્શાવીશું, જેને તમારે આવકવેરા પહેલાંના નફામાંથી આવકવેરો બાદ કરીશું એટલે તમને ફાઇનલી મળશે આવકવેરા બાદનો નફો એટલે કે ચોખ્ખો નફો. 5મી વિગતમાંથી 6ઠી વિગત માઇનસ કરશું, 7મી વિગતમાં લખીશું આવકવેરા બાદનો નફો. આ થયો નફા નુકસાન પત્રકનો નમૂનો અને તેની સંપૂર્ણ માહિતી આપણે આ સેશનમાં જોઈ આગલા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.